আজ আমরা শুরু শিখিছ পাস্ট ফর্ম নি ব্ল্যাঙ্ক শিখিছ সিম্পল পাস্ট টেন্স নি ব্ল্যাঙ্কস লিখিছ চলো জই লই তো সবচেয়ে পেলা শুরু লক্ষ ডেট ডে নেম ফোন নাম্বার এক্সারসাইজ নাম্বার বি এক্সারসাইজ এটা একদম ইজি হতি হ্যাঁ তুমি সেলফ ফোন করি চুকিয়া চলো হবে এক্সারসাইজ বি পন শিখি লইয়ে চুজ ভার্বস ইন দ্য সিম্পল পাস্ট টেন্স ফ্রম দ্য বক্স বিলো এট ফিল ইন खाली जगह क्रियापद चलो जी ले I lends an old lady across the street. એટલે કે across એટલે કે મેં એક વૃદ્ધ સ્ત્રીને રોડ ક્રોસ કરવામાં મદદ કરી. તો મદદ એટલે ઇન ઇંગ્લિશ મદદ ક્રિયાપદ છે ને? તો મદદ કરી એને ઇંગ્લિશ માં શું કહેશું? Help. પણ help નું શું થાય? Helped. તો help નું શું થઈ જાય? ભૂતકાળ રૂપ helped. તો I helped an old lady across the street. Next છે નંબર 2. Mohan left at about 9 PM last night. Mohan રાત્રે 9 વાગે સૂતો. તો એમાં ક્રિયાપદ કયું છે? રાત્રિ ક્રિયાપદ કહેવાય નહીં, પણ સૂતો. સૂતો એ શું છે? ક્રિયાપદ. સૂતો એટલે કે સ્લીપ. સ્લીપ એટલે શું? પણ સ્લીપ નું ભૂતકાળ નું રૂપ શું થઈ જાય? સ્લેપ્ટ. એટલે અહીંયા શું લખશું આપણે? સ્લેપ્ટ. SLEPT. સ્લેપ્ટ એટલે સૂતો. મોહન સ્લેપ્ટ એટ અબાઉટ 9 PM લાસ્ટ નાઇટ. નેક્સ્ટ જોઈ લઈએ. ધ ડેન્ટિસ્ટ બ્લેન્ક્સ આઉટ માય ટીથ. એટલે કે ડેન્ટિસ્ટ એટલે દાંત નો ડોક્ટર. દાંત ના ડોક્ટરે આઉટ માય ટૂથ એટલે કે મારો દાંત બહાર કાઢ્યો. દાંત બહાર કાઢ્યો. હવે કાઢવું એટલે નોક. નોક નું ભૂતકાળ રૂપ શું થઈ જશે? નોકડ. નોકડ નો સ્પેલિંગ કે NOCKED. નોકડ એટલે કાઢ્યો. ડેન્ટિસ્ટ નોકડ આઉટ માય ટીથ. યાદ રાખજો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નથી કરતા, પાસ્ટ ટેન્સ કરીએ છીએ, એટલે ભૂતકાળ નું રૂપ જ આપણે મૂકવાનું છે. નેક્સ્ટ જોઈએ નંબર 4. The wicked hunter flanks the deer as it flanks. ચલીએ. wicked hunter એટલે કે લુચ્ચો શિકારી. wicked hunter means લુચ્ચો શિકારી. the deer એટલે કે હરણ. હરણને શું કર્યું? દોડતા હરણને ગોળી મારી. તો ગોળી મારી એટલે શૂટ કરવું. શૂટ નું શું થઈ જશે? ભૂતકાળ નું રૂપ શોટ. ભૂતકાળ નું રૂપ શું થઈ જશે? શોટ. શોટ નો સ્પેલિંગ છે SHO. પણ કેવા હરણને? તો કે દોડતા હરણને. હવે દોડવું એટલે કે રન, પણ દોડતા એટલે રેન. RAN. રેન એટલે દોડતા. નેક્સ્ટ જોઈએ નંબર 5 જોઈએ. ધ લિટલ બર્ડ ફ્લાઈંગ સ્વીટલી. સ્વીટલી એટલે સુંદર, મધુર, મીઠું. લિટલ એટલે નાનું. બર્ડ મીન્સ પક્ષી. નાનું પક્ષી સુંદર ગાતું હતું. તો ગાવું એટલે સિંગ. તો સિંગ નું ભૂતકાળ નું રૂપ શું થાય? સેંગ. સિંગ નું ભૂતકાળ નું રૂપ સેંગ. SANG. સેંગ એટલે ગાતું. તો આપણે બ્લેન્ક્સ કેવી રીતે બોલે? તો લિટલ બર્ડ સેંગ સ્વીટલી એટલે કે નાનું પક્ષી સુંદર ગાતું હતું. નેક્સ્ટ જોઈ લઈએ. નિલેશ લાઈક અ શાર્પ નાઇફ ટુ કટ ધ એપલ. એટલે કે નિલેશ સફરજન કાપવા તીક્ષ્ણ છરી નો ઉપયોગ કરતો. શાર્પ મીન્સ તીક્ષ્ણ. નાઇફ એટલે કે છરી. ઉપયોગ કરું. તો ઉપયોગ કરવો એટલે યુઝ એટલે ઉપયોગ કરો. પણ ઉપયોગ કરતો હતો, અત્યારે કરતો નથી. તો ભૂતકાળ નું બનાવશું? લગાડીશું ઈડી. તો યુઝ પાછળ ટી લગાડી દેશો એટલે યુઝ લઈ જશે. ચલો નિલેશ યુઝ અ શાર્પ નાઇફ ટુ કટ ધ એપલ. નેક્સ્ટ બ્લેન્ક્સ જોઈએ. નીલા પ્લાન્સ ટુ બ્રિંગ ધ કીઝ. બ્રિંગ એટલે લાવવી. ભૂલી ગઈ એ શું છે? ક્રિયાપદ. નીલા ચાવીઓ લાવવી ભૂલી ગઈ. એમાં ભૂલી ગઈ શું છે? ક્રિયાપદ. ફરગી એટલે ભૂલી જવું. પણ
ફરગોટ એટલે ભૂલી ગઈ. ચલો જોઈ લઈએ ફરગોટ નો સ્પેલિંગ FORGOT. ફરગોટ એટલે ભૂલી ગઈ, તો ભૂતકાળ નું રૂપ છે. મીલા ફરગોટ ટુ બ્રિંગ ધ કીઝ. તો ફ્રેન્ડ્સ આપણે હવે આ એક્સરસાઇઝ શીખી ગયા, ભૂતકાળના રૂપની એક્સરસાઇઝ. કે ચલો એક વાર લર્ન કરી લેશું પાસ્ટ ટેન્સની બેન્સ.